નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું મહાત્મય છે. ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખાહરણ સાંભળે છે તો એવું કહેવાય છે કે તે વ્યક્તિને તાવ તરિયો આવતો નથી, કે જે કૃષ્ણ ભગવાનનું વચન છે. અને એટલા માટે જ આ ચૈત્ર મહિનામાં એક વખત, ત્રણ વખત, પાંચ કે સાત વખત એમ એકી સંખ્યામાં ઓખાહરણ સાંભળવામાં આવે છે. અને તે પણ એક દિવસ, ત્રણ દિવસ, પાંચ, સાત એમ એકી સંખ્યાના દિવસમાં પૂર્ણ કરવાનું હોય છે. તો આપણે આ ઓખાહરણ કડવા સ્વરૂપે ત્રણ દિવસમાં સાંભળીશું, એટલે કે ત્રણ ભાગમાં સાંભળીશું, કે જેમાંથી આજે પહેલા ભાગમાં પહેલા દિવસે ઓખાહરણના 1 થી 31 કડવા સાંભળીશું, કે જેને ઘણા લોકો પ્રકરણ પણ કહેતા હોય છે. તો આ ઓખાહરણ આ વિડીયોમાં લખેલું પણ છે કે જેથી કરીને કોઈને સાંભળતાની સાથે વાંચવું હોય તો તે વાંચી પણ શકશે. અને હા મિત્રો, આપ સૌ લોકોમાંથી કોઈ પણ 10 વ્યક્તિને અમારા તરફથી આ ચૈત્ર મહિના નિમિત્તે ઓખાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો તે કેવી રીતે મેળવવું, તેના સ્ટેપ શું છે, શું કરવું, તેના વિશે હું આપને આગળ વિડીયોમાં જણાવીશ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આવો આપણે ગણેશજીની પ્રાર્થનાથી ઓખાહરણના પહેલા ભાગની શરૂઆત કરીએ. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ. સિંદુરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરશી કર ધરીને હણિયા અસુર અપાર. પહેલા કરમાં ઝડક મંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજ્યે ગણપતિ રાય, મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. પ્રકરણ 1. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સૂરિનર મુનિવર કરવે કડાણા, તું કોણે ન કડાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જુગદંબા, રહી નવખંડે વ્યાપી, મહામોટા જડમૂળ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબેલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ સરકરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જનસીર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિજ્ઞા પાલન, પહોંચી મનની આસ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને, એમ કહે ત્રિપુરા દાસ. પ્રકરણ 2. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું,
વામુરે દુઃખ સકળ ક્લેવર તણારે, દુઃખ સકળ વામુ ક્લેવરના સુણતા પાતક જાય, ઉખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવતર્યો એકાંતર્યો ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય, પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ, હરિય વૃંદાવનમાં લીલા લીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ, પછી પધાર્યા દ્વારકામાં પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર સટરાણી તેમાં અષ્ટ કરી પટરાણી, તેમાં વડા જે રૂપ મળી પ્રદ્યુમન તેના સંતાન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન, આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન, બલિતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુજી સુખ આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય, સુખવાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન. પ્રકરણ 3 બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ગાલિયા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે, રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે, મહાતપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે, કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે, વડતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુલપાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પુઠળ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વડતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે જડ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચઢાવે બિલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાણીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપડીનાથ કેમ થાવ રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર પર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એકો એવો કીજે રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દેજો રે, અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. પ્રકરણ 4 બાણાસુર સમજ સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વણ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય, કાઈન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યો જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘેર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન,
દેશ જીતવા સંચર્યો રાયબાણા શુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણા સુર તણા કરમાય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુન, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમીરાજન, ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ, એક જોદ્દો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદવાણી બોલ્યા તું સૂણ બાણા સુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવસુ કર સંગ્રામ. પ્રકરણ પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય, જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુરરાય, સોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વડીએ આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. પ્રકરણ છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો અને ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય, જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોઝાર, ત્યારે તું એમ જાણજે રિપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાજીએ માંડ્યું અતિ ઘણું રુદન, ઓહો શિવજી કહો જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેસી થાય, મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન, વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ઘુઘરમાળ, પહેલા કરમાં જળકમંડળ બીજો મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ, ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સૂણ ભૂપ, સેથો ટીલડી રાખડી અંબોળે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ, કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત, કંઠું પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ, પરીક્ષિતને સુખદેવ કહે કુવારી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. પ્રકરણ સાતમું. શિવજીએ ગણપતિનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ, વન વગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર, મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલિયા જટિલ જોગી ભસ્મ ચોડી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂખ,
વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યું આતે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદ ચોથને દહાડે પુત્ર માર્યો તાત, તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંક ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલિયા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. પ્રકરણ આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલો વિલાપ. ફાળી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગે વાન, જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ, શિવ રે સાને માર્યો તન હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો સો ભૂંડો દિન હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદે ભૃંગી મોકલ્યા તે પહેલી જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત, આગળ એને સુંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીનું કુક. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરિનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. પ્રકરણ નવમું. રૂપ સાથે ગુણ પણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનો ઉદય વીણ કુંભ, એ બે વસ્તુ કસાન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લ્યો રૂપ ગુણ વીણ છે ભાર. પ્રકરણ દસમું. ગણપતિજીનો દર્શાવેલો મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે,
સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ રે, સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જાતા વાટ, પંચવદનના દેહરા માય પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. પ્રકરણ 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલો શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાશી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાખે માત મારો આવડો સો દંડ. ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્યકુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલૂણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દીને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરીસ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સી ગતિ થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર, હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોઝાર. પ્રકરણ 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાડવા આવી રે ચંડાલ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાક ઝમાળ. રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃ કાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચાંડાલણી વળતી વદે સાંભળી એ રાય, તમો ઉચ્ચ અમો નીચ છીએ મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામીની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો તે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન, તમારે કોઈ છોરું નથી સાંભળો રે રાજન. પ્રકરણ 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, દસમો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. પ્રકરણ 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. હજાર હાથે તાળી પાડી તવરજ્યા શ્રી મહાદેવ, આપોને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડિયા કર્મતણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારા ઘરે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ.
તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળક ને તે વાર, ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ત્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાત, પુત્ર વહાલો નથી માટે તું વાંઝ્યો રેજે જન્મસાત. પ્રકરણ 15મું. ઉમિયાજીએ પુત્રી આપી અને આકાશવાણી થઈ. ઉમિયાવાણી બોલ્યા, તું સૂંડ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ દરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય. તે માટે તે ઘડી પ્રદાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. પ્રકરણ 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે, કેમ પ્રગટ કીધી કહો એમ સરખું કામ, ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર, સાકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સંપાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યાને રૂંધ્યા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંચી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં, સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. પ્રકરણ 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે ઠરે હળોતરા શત્રુ પાસે માગે શીખ,
જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહે, છડ વડે પર્વત કોરાય, જો અબડા રૂઠી જે કરે દેવથી નવ કળાય, મણિધર નારી ને ઋષિ કુળ નદીન રૂપ ને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ, નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારી ને અટારી તેનો કહેતા ન આવે પાર, મરકતમણી મોતીએ જડ્યા માહે પિરોજાના પાટ, હૈસાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય, 1,25,00,000 યોદ્ધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવ મીટો લોચન, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન, સોણિતપુરનું પાટણ ભલું રાયબાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગટા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોળા હોળ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર, રમે જમે આનંદ કરે પહેલા મંગલ થાય, જે નબવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય. પ્રકરણ 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જો બન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જો બનિયાની જાય બની ઘડી ઘડે છે લોલ, તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ, મારો જોબનિયાનો લટકો દહાડા ચાર રે લોલ, ટાણે રે મળશે પણ નાળે નહીં મળે રે લોલ. પ્રકરણ 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર વિવાહનું ફળ જેને વરસ થાય 2-9, એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાઘ, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ, એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. પ્રકરણ 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય, તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઉં, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. પ્રકરણ 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોડીને ચુંદડી રે, ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વરસ થયા 10-12 રે, ઓખા તારા શોભીતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂર વાગતા રે. પ્રકરણ 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેથો ટેલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર,
બાઈએ તોડી નાખ્યા હાર રે, આતું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. પ્રકરણ 23મું ઓખાની વિરહ વેદના. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે, દોયલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વીસ ઘોડી ઘોડી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું, મદપૂરણમ મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં, મારો કુવારો ભવ કેમ જાય રે, સાસરે નિત્ય જાઈને આવે, સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આખે ભરું નિત્ય પાણી, એ રે દુખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવે જી, આ રૂડી સૈયાએ સૂતા, નિંદ કંઈ પેરે આવે રે, જળ વિનાની વેલડી ને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની, એ તો દોહલા કાઢે દન રે, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંતગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુંનો અધર રસ નવ ચાખ્યો રે, મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મ મારો જી, સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી, નવ રહી આશા પરણ્યા કેરી, મુજો બન જાય ઝરતું રે, બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે, વચન રસિક રહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુદિયા ભીતર શાલે રે, સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપે જી, બાંધોગરી મારા કર્મે કરી, સૂડીએ ચઢાવી બાપે રે, મલક તે મુખે મધુર વચને, મરજાદ નવ આણી જી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે, અકળ ગતિ છે ગોવિંદજીની, શું નિપજશે બેનીજી, ગોપાળનું ગમતું થશે, મનડું મારું રહે નહીં રે. પ્રકરણ 24મું ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા, જો તું તો સાંભળ બાળ સ્નેહી, જો આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું, જો બેની લાંછન લાગે કુળમાં, જો પ્રતિષ્ઠા જાય એક પળમાં, જો અમે તો તમ પાસે ન રહીએ, જો જય બાણાસુરને કહીએ, જો વાત બાણાસુર રાય જાણે, જો આપણા બેનો અંત આણે, જો મન મેલી ગયો તારી પાસે, જો તારો બાપ રહ્યો વિશ્વાસે, જો તુજમાં દિશે છે અપલક્ષણ, જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન, જો બેની છોકર મતન કીજે, જો તારા બાપ થકી તો બીએ, જો તને દેખું છું મદમાતી, જો નથી પેટ ભરી અન્ન ખાતી, જો તારું વચન મને નથી ગમતું, જો જો બન્યું સૌને હસે સૌને ગમતું, જો કામ વ્યાપે સર્વ અંગે, જો બહેની રહીએ પોતાને ઢંગે, જો તું તો બેઠી નિહાળે પંથે, જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ, જો તે તો મને આંખમાં ઘાલી, જો માથે છાણા થાપીને ચાલી, જો હું પ્રીછી દામનું કારણ, જો બહેની હૈયામાં રાખજે ધારણ, જો તું તો જુવે લોકના ઓઠા, જો વામણું ક્યાંથી પામશે કોઠા, જો બેની ડગલા ન ભરીએ લાંબા, જો ઉતાવળે ન પાકે આંબા, જો આવ્યો ચૈતર માસ એમ કરતા, જો પછી ઓખા જીવ્રત આચરતા, જો મારી ઓખાબાઈ અલુણા, જો નિત્ય અંજમે અલુણા, જો દીપક બાળે ને અવનીએ સુવે, જો માતા ઉમિયાને આરાધે, જો થયું પૂરણ વ્રત એક માસ, જો કોઈ જાણે નહીં એકાંતે, જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય. પ્રકરણ 25મું ગૌરીયમાની પૂજા. બાઈ તું એ કુવારી, હું એ કુવારી, સાંભળ સહિયર વાત,
ગૌરિયમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગૌરિયમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણવદી બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈત્ર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. સૈયાસેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે પામે જે જે વસ્તુ અમૂલ. પ્રકરણ 26મું, ગૌરિયમા પાસે માંગણી. ગૌરિયમા માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી. ગૌરિયમા માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગૌરિયમા માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગૌરિયમા માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌરિયમા માગું રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી. ગૌરિયમા માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી. ગૌરિયમા માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. પ્રકરણ 27મું, ઓખા ગૌરિયમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઉછેથી પછાડી તો ભાંગીને ભૂકો થાય, હુંએ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેન કહેતી હતી જે નહીં ગૌરિયમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીસ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માય ભિક્ષા વ્રત આપે તેને લાખ. ઓખા શિવજી અને ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહો વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોળે શણગાર. નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝુમડુને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નેપુર વાગે ઘુઘરીનો ગમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખ્ય ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માય શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગસ્યો શંખા વળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ કોઈ આવી નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન લીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. પ્રકરણ 29મું, ઓખા ઉમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તંબુ ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તંબુ ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા ઝબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા, કરમતણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા.
હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શંભુ, પરણ્યા પહેલું રાંડપણું થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુંને ન દીજે છે, માવિતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. પ્રકરણ 30મું. ઓખા ગૌરિયમાને ઠપકો દે છે. પ્રેમે પ્રદિક્ષિણા કરીને કરજોળ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. ત્રણ વાર માગ્યું ફરી ફરીને વર આપો આદીશ, લાજમુખીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણ જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી, તારે ત્રણ હજો ભરથાર, સાપ એવો સાંભળીને કપી રાજકુમાર. પુરુષને નારી ગણેરી તું તો સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન, તારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, ત્રણ વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સૈયા પાથરીને શણગાર્યું ભવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણ નહીં ઉગાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પછાડ્યો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવો હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. પ્રકરણ 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભર નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિસજ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી.
જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પિયુની જે મતી આવી મારા નથ ગયા રે વિસાવી, મારા હૈયા કેરો હાર આણી રે આપો આણીવાર। તો બોલે શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય। તો મિત્રો, વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે આપ સૌ લોકોમાંથી કોઈ 10 વ્યક્તિને અમે ઓખાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપીશું, તો તેના માટે આપણે 3 સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે। સૌ પ્રથમ આ વિડીયોને લાઇક કરવાનો છે, ત્યાર પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને આપના વોટ્સએપમાં 5 ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનો રહેશે, અને ત્યાર પછી અમને મેસેજ કરવાનો રહેશે। અને જ્યારે આપ અમને મેસેજ કરશો ત્યારે અમે આપ સૌ લોકોને અમારા ગ્રુપની લિંક મોકલીશું અને એમાં જોઈન થઈ જશો। એ પછી તે ગ્રુપમાં થોડા દિવસમાં તે 10 વ્યક્તિના નામ જાહેર કરવામાં આવશે અને તેને અમારા તરફથી આ ચૈત્ર મહિના નિમિત્તે ઓખારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે। તો જેણે આ ઓખારણનું પુસ્તક જોઈતું હોય તે લોકોએ આ 3 સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે। તો મિત્રો, આપણે ઓખારણનો પહેલો દિવસનો એટલે કે પહેલો ભાગ અહીંયા આપણે પ્રકરણ 31ની સાથે પૂર્ણ કરીએ છીએ। બાકીનું ઓખારણ આપણે 2 ભાગમાં સાંભળીશું, કેમ કે ઓખાહરણ એક દિવસમાં સાંભળવાનું હોય છે અને આપણે આ ઓખાહરણ 3 દિવસમાં પૂર્ણ કરીશું, કે જેમાં આપણે પ્રકરણ 1-31 સુધી સાંભળ્યું, પ્રકરણ 32-62 બીજા ભાગમાં, અને ત્યાર પછીનું ઓખાહરણ 3 ભાગમાં પૂર્ણ કરીશું। જો આપ એક જ દિવસમાં 3 ભાગ સાંભળી લો છો તો તે રીતે પણ સાંભળી શકાય, 3 દિવસ પણ સાંભળી શકો, 5, 7, 9 જે પ્રમાણે અનુકૂળ હોય, જ્યારે સમય મળે છે ત્યારે આપ આ ઓખારણ સાંભળી શકો છો। જરૂરી નથી કે સવારે જ સાંભળવું, સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે આપ ઓખારણ સાંભળી શકો છો। તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કડવા સ્વરૂપે ઓખારણ સાંભળ્યું હશે। તો આવી જ રીતે વાર્તા સ્વરૂપે પણ અમે ઓખારણનો વિડીયો મૂકેલો છે, જેને કથા વાર્તા સ્વરૂપે સાંભળવું હોય તો તે વિડીયો તે જોઈ શકે છે। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ। મારી સાથે ઓખાહરણનો પહેલો ભાગ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।